ભાવનગર એસટી બસના રૂટ અને ટાઈમ ફેરવવાથી વિદ્યાર્થીઓનો હોબાળો. ભાવનગર એસટી બસ રૂટ અને ટાઈમ ફેરવવાથી વિદ્યાર્થીઓનો હોબાળો. ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બસ રૂટ અને ટાઈમ વિરોધમાં વિદ્યાર્થીઓએ કર્યો એસટી વિભાગ સામે રોષ. વિદ્યાર્થીઓને બસ ટાઈમ ફેરવતા પડી રહી છે મુશ્કેલી. વરસાદમાં 4-5 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે, ભણવા માટે ચાલીને જવું પડે છે. તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા ફાળવવામાં આવી છે બસ, છતાં પણ વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓની માંગ જો પૂર્ણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ભાવનગર કુકર રૂટ પર ઉપડતી અનેક એસટી બસો છેલ્લા ઘણા સમયથી અનિયમિત અને સમયસર આવતી નથી. ભાવનગર એસટી ડેપોના સ્થાનિક ડેપો મેનેજર સહિતના તંત્ર વાહનો દ્વારા કુકર રૂટની જસપરા અલંગ સહિતની એસટી બસોના સમય અને રૂટમાં ફેરફાર કરવામાં આવતા મુસાફરોની હાલત કફોળી બની ગઈ છે, જેથી આજરોજ સવારે ભાવનગર એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરી અને રોષ વ્યક્ત કર્યો હતો. રોજ અપડાઉન કરું છું
એસટી તંત્રની ઘોર બેદરકારીના કારણે એટલે અમારા 200-300 વિદ્યાર્થીઓ ઘરે છૂટી જાય છે અને એજ્યુકેશન હાવ ખોરવાઈ જાય છે આ બધાનો. આનો જવાબદાર કોણ? એસટી આજ લગી અમે બધે રજૂઆત લેખિતમાં રજૂઆત કરી છે તો એનો નિર્ણય નથી લાવી શક્યો. અને આ લાખો અત્યારે કેટલા વિદ્યાર્થીઓ અમે હેરાન થઈ રહ્યા છીએ. કેટલા એક બસમાં અમે આજે 126 વિદ્યાર્થીઓ ભરીને લાવ્યા અને 50 જેનો રિપોર્ટ પણ છે, 50 વિદ્યાર્થીઓ આજ પણ રહી ગયા છે. એટલે આવું રોજ થાય છે. એક દિને લેખિતમાં રજૂઆત, કેટલા ચુકાદ લેખિતમાં રજૂઆત, મુલાકાત, મેનેજર એકબીજાને ખો આપી રહ્યા છે. અમે જાવી આ અમારી નથી, આ અમારી હાથમાં નથી, આ અમારું કામ નથી, આ અમારું નથી એમ કરીને એકબીજાને ખો આપી રહ્યા છે. અને વિદ્યાર્થીઓને એકબીજાને નથી આવું, આવું છે તેવું છે એવા બાના બનાવીને પોતાનું ઓલું કરી રહ્યા છે. એક પણ અધિકારી અમે સવારના 5 વાગ્યાના આવ્યા છીએ, એક પણ અધિકારી હજી સુધી આવ્યો નથી. 9 વાગ્યા 10 વાગ્યા આ બધાનું ભણતર અડધું મૂકીને અત્યારે આવી રહ્યા છે અને બધા વિરોધમાં છે. તોય તે બધા રજા મૂકીને આવેલા છે. આનો કોક ઉકેલ આવે નકર અમે મોટી ચીમકી ઉચ્ચારી રહ્યા છીએ, આંદોલન કરી રહ્યા છીએ. આજનો જે વિદ્યાર્થીઓ દ્વારા અમને આ દશા પર હલન એ બધા માટે ટાઈમના જે ચેન્જીસ કરેલા છે એ ચેન્જીસ માટેની રજૂઆત મળેલી હતી. એમને ટાઈમિંગ જે છે હાલમાં જે ફેરફાર કર્યા તે અનુકૂળ નથી અને વહેલા પડે છે એ માટે રજૂઆત કરેલી હતી, અગાઉ પણ રજૂઆત કરેલી છે અને એનું અત્યારે નિરાકરણ પણ અમે શોધી કાઢ્યું છે અને આગામી 2-3 દિવસની અંદર એ દશાપુર નાઇટનો જે શિડ્યુલ છે એ આખો અમે તળાજા ડેપોને ટ્રાન્સફર કરીશું વાહન સાથે, ક્રૂ સાથે. અને જેથી અગાઉના જે જૂના પ્રસ્થાપિત ટાઈમ હતા તે આ ટાઈમે એ સર્વિસો વિદ્યાર્થીઓને મળી રહેશે અને અગાઉના મુજબ આગળનું સંચાલન પણ કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને હાલમાં જે તકલીફ પડેલી છે એ નિવારી શકાશે. આગામી 2-3 દિવસમાં નવા ફેરફારો છે એ અમલ થશે. અચ્છા, વિદ્યાર્થીઓ કહેવાનું એમ છે કે એક બસ એમને વધારે આપવામાં, કેમ કે એક સમય 2 બસ કરવાની જે માંગણી છે એમાં પણ અમે જોઈશું. અને અત્યારે અમારી પાસે 15% જેટલા કંડક્ટરોની શોર્ટેજ છે, તેમ છતાં પણ બીજા કોઈ ડેપોની ટ્રીપની અંદર જો સમાવેશ થતો હશે લંબાણ કરીને એ સમયમાં તો અવશ્ય એક બીજી બસ વધારવા અમે પોઝિટિવ પ્રયત્ન કરશું. એટલે આ જે રજૂઆત છે એ પ્રોસેસમાંથી અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા એમાં હજી ફાઇલ મારા સુધી ચાલી નથી. આજરોજ સમસ્યા સામે આવતા એમાં સામેથી અમે KTV ન્યૂઝ ગુજરાતી સાથે ફિરોઝ મલિક સાથે આહિરાજ ચૌહાણ, ભાવનગર.